ગુડ મોર્નિંગ બાળકો, તમને ખબર છે આજે આપણે કયો વિષય ભણવાના છે? આજે આપણે મારી આસપાસની દુનિયા ભણીશું. તંદુરસ્તી આપે ફળો. તમે ફળો જોયા છે ને? કેટલા બધા ફળો હોય છે ને? ફળોના જુદા જુદા રંગ અને આકાર હોય છે. તે ચામડીને ચમકદાર, વાળને ચમકતા અને આંખોને તંદુરસ્ત રાખે છે. ફળ છોડના બીજને પોતાની અંદર સાચવીને રાખે છે. આપણા શરીર માટે ફળ ખાવા ખૂબ જ જરૂરી હોય છે. આ જુઓ તો બાળકો, પહેલું ફળ કયું છે? કેળા. કયું ફળ છે આ? કેળા. કેળાનો કલર કયો છે બાળકો, જુઓ તો? પીળો. કયો કલર છે? પીળો. એની નીચે શેનું ચિત્ર છે? કેરીનું. કેરીનો કલર કયો છે? પીળો. કેરી લીલા કલરની પણ હોય છે. આ છે સફરજન. સફરજન કયા કલરનું છે? લાલ કલરનું. કયા કલરનું છે? લાલ કલરનું. આ છે ચીકુ. શું છે બાળકો આ? ચીકુ. જુઓ તો ચીકુની અંદર કાળા કાળા બિયા છે. છે ને ચીકુની અંદર કાળા કાળા બિયા. હવે આ છે સીતાફળ. શું છે બાળકો આ? સીતાફળ. સીતાફળનો કલર કયો છે? લીલો. આ છે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરીનો કલર કયો છે? લાલ. કયો કલર છે? લાલ. હવે આ છે પપૈયું. પપૈયું જોયું છે ને તમે બધાએ? પપૈયાનો કલર કયો છે? પીળો. જુઓ તો બાળકો, પપૈયાના અંદર પણ ઘણા બધા બિયા છે. છે ને? એ કયા કલરના છે? કાળા કલરના. કયા કલરના છે? કાળા કલરના. હવે આ છે નારંગી. નારંગીનો કયો કલર છે? પીળો. આ દાડમ. જુઓ, અંદર દાડમના દાણા છે ને લાલ કલરના. જુઓ કેટલા સરસ લાગે છે, લાલ લાલ છે ને. એની નીચે છે તરબૂચ. શું છે બાળકો? તરબૂચ. જુઓ, તરબૂચ પણ લીલા કલરનું છે. છે ને લીલા કલરનું? એ બહારથી લીલા કલરનું હોય અને અંદરથી લાલ કલરનું હોય છે. હવે રસ કાઢી શકાય તેવા ફળો. તમને ખબર છે કયા કયા ફળોમાંથી રસ કાઢી શકાય? મોસંબીમાંથી રસ કાઢી શકાય અને કેરીમાંથી રસ કાઢી શકાય. કાઢી શકાય ને? તમે જ્યુસ પીતા હશો ને, મોસંબી અને કેરી વગેરે ફળોમાંથી રસ કાઢી શકાય. હવે દૂધ સાથે ભેળવીને મિલ્ક શેક બનાવી શકાય તેવા ફળો, જેમ કે કેળા અને ચીકુ વગેરે, એવા ફળોમાંથી આપણે મિલ્ક શેક બનાવી શકીએ, એટલે કે દૂધમાં નાખીને બનાવી શકીએ છીએ. તમે જાણો છો બાળકો, ફળોમાંથી આપણને પુષ્કળ પ્રમાણમાં વિટામિન મળે છે, એટલે આપણે ફળ ખાવા જરૂરી છે. તે આપણને બીમાર પડતા પણ બચાવે છે. કેળું એ બીજ વગરનું પ્રાણી છે. કેળાની અંદર બીજ હોય છે? ના, નથી હોતું ને. તો કેળું એ બીજ વગરનું ફળ હોય છે. તમને ફળો વિશેની ખબર પડી ને? તમે બધા ફળોને ઓળખતા થઈ ગયા ને? તમારે હવે બધા ફળોના નામ બોલવાના છે. બોલશો ને? ગુડ બાય. થેન્ક યુ.